જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. જો તમે ભાગ એક કિંગ ઓફ સાળંગપુરનો વિડીયો ન જોયો હોય તો અત્યારે જુઓ, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. કષ્ટભંજન હનુમાનજી મંદિરની સામેની બાજુએ BAPS શ્રી સ્વામિનારાયણનું ભવ્ય મંદિર આવેલું છે. સાળંગપુર શ્રી સ્વામિનારાયણ મંદિર માટે પણ જાણીતું છે. તેનું નિર્માણ 1916 શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ દ્વારા કરવામાં આવ્યું હતું. એ ગુજરાતનું બીજું સૌથી ઊંચું મંદિર છે. સ્મૃતિ મંદિરના નિર્માણની વાત કરીએ તો સંતો અને હરિભક્તોની મહેનતથી 4 વર્ષમાં સ્મૃતિ મંદિર બનીને તૈયાર થયું. શ્રી પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ મંદિરનો શિલાન્યાસ 17 ડિસેમ્બર 2018 મહંત સ્વામી મહારાજે કર્યો હતો. આ પછી સંતો અને હરિભક્તોની મહેનતથી 4 વર્ષમાં સ્મૃતિ મંદિર બનીને તૈયાર થયું છે. નાગરાજી સ્થાપત્ય શૈલી ધરાવતા આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિર 140 ફૂટની ઊંચાઈ, 140 ફૂટની પહોળાઈ અને 63 ફૂટની ઊંચાઈ ધરાવે છે, જેમાં 7839 પથ્થરોના સંયોજનથી 1 ઘુમ્મટ, 4 સ્મારક અને 16 ગુમટીઓ બનાવવામાં આવેલ છે. પ્રતિષ્ઠાવિધિ પૂર્ણ થયા બાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સ્મૃતિ મંદિરનો અનેરો મહિમા ગણાવ્યો છે અને જણાવ્યું હતું કે અહીં જે આવશે તેને શ્રદ્ધા અને ભક્તિની પ્રેરણા મળશે અને શાંતિનો અનુભવ થશે, તથા આ સ્મૃતિ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક દર્શન અને પ્રાર્થના કરનારના શુભ સંકલ્પો પ્રમુખ સ્વામી મહારાજ પૂર્ણ કરશે. ત્યારે સ્વયંશ્રીજી મહારાજે અનેકવાર પોતાના પરમ ભક્ત જીવા ખાચરના દરબારમાં બેસીને 18 વચનામૃત કહ્યા અને ભક્તોને સારંગપુર મહાતીર્થ સ્થાનનો અદ્ભુત મહિમા ગણાવ્યો અને આ ભૂમિને નેમિષારણ્ય ક્ષેત્ર ગણાવ્યું.
પોતાના રોજાકોળાને હાલ જ્યાં અક્ષર મંદિર ઊભું છે ત્યાં આગળ ફેરવીને તે સમયે હરિભક્તોએ કહ્યું કે અહીંયા વિશાળ મંદિર થશે, જેને બ્રહ્મપુરુષ શાસ્ત્રીજી મહારાજે સાકાર કર્યો અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનું 3 માળનું સૌથી ઊંચું મંદિર બનાવ્યું. સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં વિશાળ બગીચો, ગુરુકુળ તેમજ સ્વામિનારાયણ સ્ટોર પણ આવેલો છે. જ્યારે પણ તમે કષ્ટભંજન હનુમાનજીના દર્શને સારંગપુર આવો ત્યારે સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય સિયારામ.